ડાંગ જિલ્લામાં રાષ્ટ્રપતિ પદના વિજેતા દ્રૌપદી મુર્મુના માનમાં ત્રણેય તાલુકાઓમાં અભિનંદન રેલી યોજાઈ. ભારતના રાષ્ટ્રપતિ તરીકે અને એનડીએના ઉમેદવાર આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુનો ભવ્ય વિજય થતા આદિવાસી સમાજમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. વિજેતા રાષ્ટ્રપતિના માનમાં ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકા આહવા, વધઈ અને સુબીર ખાતે ભાજપ દ્વારા યોજાયેલ કાર્યક્રમને લઈને ભાજપે વિશાળ અભિનંદન રેલી યોજી હતી. પરંપરાગત આદિવાસી વેશભૂષા વાજિંત્રો સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો ઉમટ્યા હતા અને રેલીમાં જોડાયા હતા અને ત્રણેય તાલુકામાં રેલી સભાના રૂપમાં ફેરવાઈ હતી. ભારતના ઇતિહાસમાં પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને અભિનંદન આપવા અને સરકારનો આભાર વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો અને આ ઐતિહાસિક નિર્ણયને વધારવા માટે ડાંગ જિલ્લામાં ત્રણેય તાલુકામાં જેમાં વધઈ, આહવા અને સુબીરમાં ભાજપ દ્વારા ફટાકડા ફોડીને ઢોલ નગારા વગાડીને આ ઉત્સવને ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો અને દેશના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને વિજેતા થતા ડાંગ જિલ્લા આદિવાસી સમાજની અંદર લોકોની અંદર એક ભ્રમ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી તો આદિવાસી વિરોધી છે, એવો જે ભ્રમ ફેલાવે છે અને એને ભારત દેશના વડાપ્રધાને એક મેસેજ આપ્યો છે અને સમગ્ર આદિવાસી સમાજ, સમગ્ર ભારત દેશનો, ખાલી ગુજરાતનો નહીં પણ સમગ્ર ભારત દેશના આદિવાસી સમાજને એનો મેસેજ આપ્યો છે કે ગયા વખતે દલિત રાષ્ટ્રપતિ હતા, આ વખતે આદિવાસી અને તે પણ એક મહિલાને રાષ્ટ્રપતિ બનાવવા બદલ ભારતીય જનતા પાર્ટીના અને અમારે રાષ્ટ્રીય નેતૃત્વને અમે આદિવાસી સમાજ સર બધા વતી હું ડાંગ જિલ્લા વતી આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના માનનીય મંત્રી જીતુભાઈ ચૌધરી, ડાંગ જિલ્લા ભાજપ પ્રભારી સીતાબેન નાયક, સાંસદ ડોક્ટર કેસી ડાંગ અને ભાજપ પ્રમુખ દશરથભાઈ પવાર, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ ગામિત અને કિશોરભાઈ ગાવિત અને હરિરામ સાવંત, પ્રદેશ આદિવાસી મોરચાના મંત્રી સુભાષભાઈ ગાઈન અને સુમનબેન દળવી અને પ્રમુખ ડાંગ ભાજપ મહિલા મોરચા સહિતના માજી પાર્ટી પ્રમુખો અને મંડળ પ્રમુખો અને મંડળ મહામંત્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને સરપંચો અને સદસ્યો અને હોદ્દેદારો અને કાર્યકર્તાઓ બધા જ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને વધાવી લીધો હતો. ચિરાગ પંચાલ, સતીડે ન્યૂઝ, વધઈ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.